પોરબંદર તાલુકાના બળેજ ગામે થયેલા ખૂન કેસમાં આરોપીને કોર્ટે નિર્દોષ છોડવા હુકમ કર્યો છે જેમાં મૃતક શખ્સ સામે પણ સો જેટલા ગુના નોંધાયા હોવાની તેમજ નજરે જોનાર વ્યક્તિઓએ પોલીસ નિવેદનને સમર્થન નહીં આપ્યાની દલીલો કોર્ટે મંજૂર રાખી હતી ખૂન કા બદલા ખૂન તે લોકવાયકાને સાર્થક કરતી હોય તે રીતે પોરબંદર તાલુકાના બળેજ ગામે રહેતા ફરિયાદી હિરીબેન રામભાઈ પરમાર દ્વારા એવી ફરિયાદ લખાવેલી હતી કે ફરિયાદીનો પુત્ર વેજા ઉર્ફે ભાભોર કે જેણે અગાઉ આરોપીના પુત્રનું ખૂન કરી નાખેલું હતું અને જેથી તે જેલમાં હતો ત્યારે જેલમાંથી પેરોલ મળતા બળેશ ગામે આવ્યો હતો અને તે વખતે આરોપીઓ જખરા પર્બત પરમાર તથા તેના સાથી ઇકબાલ મુસા દલ દ્વારા બદલો લેવાના ઈરાદે ફરિયાદીના પુત્ર વેજાનું ખૂન કર્યું હતું જે અંગેનો કેસ પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા મૃતકને આરોપી સહિત અસંખ્ય લોકો સાથે દુશ્મની હતી અને તેના પર સોથી વધારે ગુના નોંધાયેલા હતા તેમજ પોલીસ નિવેદનને કોર્ટમાં સમર્થન મળ્યું ન હતું જેથી આરોપીને સજા કરી શકાય નહીં ત્યારે આરોપીના વકીલ ભરતભાઈ લાખાણી અનિલ સુરાણી નવઘણ જાડેજા જયેશ બારોટ કિશન ગોહેલ સહિતનાઓની દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીને નિર્દોષ છોડવા હુકમ કર્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર